नमस्कार, आप જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હું છું આપની સાથે માનસી રોહિત. વ્રજ ગ્રુપ દ્વારા ન્યૂ અલકાપુરી વિસ્તારમાં શહેરવાસીઓ માટે એક નવીન શરૂઆત કરી છે, જેનું ગ્રાન્ડ લોન્ચિંગ આજે કરવામાં આવ્યું. ધરીગંડ કેમ્પસ, જેમાં બે વિવિધ પ્રીમિયમ પ્રોજેક્ટ સાથે તેઓ શહેરવાસીઓ માટે આવ્યા છે. ગ્રીન લીફ રિગાલિયા, જેમાં 4 and 5 BHK એપાર્ટમેન્ટ્સ, અને ગ્રીન લીફ એન્ટિલિયા, જેમાં સંપૂર્ણ લક્ઝરિયસ પ્રીમિયમ ફ્લેટ લાવ્યા છે. વ્રજ ગ્રુપ લઈને આવી રહ્યું છે રિગન્ડ કેમ્પસ, જ્યાં છે બે સ્પેશિયસ અને સુપર સ્પેશિયસ પ્રોજેક્ટ, ગ્રીન લીફ રિગલિયા એન્ડ ગ્રીન લીફ એન્ટિલિયા. બે પ્રોજેક્ટ એક જ જગ્યાએ, દેટ ઇઝ ધ રિગન્ડ કેમ્પસ. કયા કયા પ્રોજેક્ટ છે અને શું વિશેષતાઓ છે? આપણે લાવી રહ્યા છે બે, અહીંયા આગળ બે પ્રોજેક્ટ છે. ગ્રીન લીફ રિગલિયા, કે જ્યાં આગળ 2100 કાર્પેટના 4-5 BHK રેસિડેન્સીસ છે, અને બીજી બાજુ આપણી પાસે છે ગ્રીન લીફ એન્ટિલિયા, જ્યાં 4000 કાર્પેટ સુપર સ્પેશિયસ અલ્ટ્રા પ્રીમિયમ અપાર્ટમેન્ટ્સ આપણે લાવી રહ્યા છે. એક જ જગ્યા પર બે લક્ઝરિયસ પ્રોજેક્ટ, કેમનો વિચાર આવ્યો, કેવી રીતે? અગર અમે વાત કરીએ કે જ્યારે અમે આ લેન્ડ લીધી, લેન્ડ પરચેસ કરી, ત્યારે અમે અગર વાત અમે જોયું કે ન્યૂ અલકાપુરી એરિયાની વિશેષતાઓ શું છે. હવે ન્યૂ અલકાપુરી અગર આપણે જોવા જઈએ તો આજે વડોદરાનો વન ઓફ ધી મોસ્ટ પોશ એરિયાની અંદર ગણતરીમાં આવે છે. આજુબાજુની વિસિનિટી અગર જોઈએ તો બહુ સારા અને બરોડાના હુઝ હું અહીંયા આગળ રહે છે. સો અમે એક જ વિચાર અમારા ત્યાં અમે લઈને એક જ વસ્તુ અમે એક જ વસ્તુ કોન્સેપ્ટ વિચાર્યો કે અહીંયા જે કાઇન્ડ ઓફ પ્રીમિયમ વિસિનિટી છે, તો એવા જ પ્રીમિયમ પ્રોપર્ટી, એવી જ પ્રીમિયમ વસ્તુ આપણે લઈને આવી અને લોકોને આ પ્રીમિયમને જસ્ટિફાઈ કરીએ. અગર વાત કરીએ એન્ટિલિયાની વાત કરીએ, સો બોથ પ્રોજેક્ટ્સ આર વેરી પ્રીમિયમ, વેરી ગ્રાન્ડ, એન્ડ બોથ હેવ ઇટ્સ ઓન USPs. અગર હું રિગલિયાની વાત કરું તો એ સ્પેશિયસ 2100 કાર્પેટના અપાર્ટમેન્ટ્સ છે, 3 અલગ અલગ સાઇઝિંગમાં અવેલેબલ છે. એની વિશેષતાઓની વાત કરું તો 4 સાઇડ ઓપન ફ્લેટ્સ છે, એક જ ટાવર છે, ખાલી 29 યુનિટ્સ છે એની અંદર, 70% ઓપન એરિયા છે. અને આપણે દરેક વસ્તુ કે જે પ્રીમિયમને જસ્ટિફાઈ કરે, એટલે અગર આપણે વાત કરીએ તો એની અંદર જે બ્રાન્ડ્સ આપણે યુઝ કરી છે, એ બધી બ્રાન્ડ્સ એવી છે કે જે પ્રીમિયમનેસને જસ્ટિફાઈ કરે છે. એની સામે અગર હું વાત કરું ગ્રીન લીફ એન્ટિલિયાની, એન્ટિલિયા ઇઝ વેરી વેરી એક્સક્લુઝિવ, ઇઝ ફોર વેરી વેરી એક્સક્લુઝિવ. વી સે ઇટ ઇઝ વેરી રેર વેર ફેસિલિટી દેટ કેન બી અવેલેબલ ઇન ધી એન્ટાયર પ્રમાઇઝ. અગર હું કહું તો આ ખાલી 10 જ યુનિટની સ્કીમ છે, એક ફ્લોર ઉપર એક ફ્લેટ છે, 4000 જેટલું કાર્પેટ એરિયા છે. બેસ્ટ વસ્તુ આની એ છે કે આનો લગભગ 350 સ્ક્વેર ફીટનું આપણે બાલ્કની આપી રહ્યા છે, વિચ ઇઝ એડજસ્ટન્ટ ટુ અરાઉન્ડ 900 સ્ક્વેર ફીટ ઓફ બાલ્કની. એટલે અગર આપણે એક અગર આપણે બાલ્કનીની બાજુમાં બાલ્કનીથી અગર આપણે લિવિંગ સ્પેસ એન્ટાયર અગર આપણે એક વસ્તુ ગણીએ, તો લગભગ 1250 ફૂટનું એક સિમ્પલ એક ડાયરેક્ટ ફ્લેટ આપણને યુઝેબલ એરિયા મળે છે. કોર્પોરેશનનું પ્રપોઝ્ડ ગાર્ડન છે, સો આની જે બાલ્કની આપણી છે એ સીધી ફોલ કરે છે કોર્પોરેશનના ગાર્ડનમાં. 3 અલોટેડ કાર પાર્કિંગ આપણે આપેલા છે, એના સિવાય એની અંદર 2 સ્ટેક પાર્કિંગનું બી પ્રોવિઝન છે. એટલે અગર 5 પાર્કિંગ આપણે કહી શકાય કે ટોટલ 5 પાર્કિંગ મળી શકે છે, 3 બાય ડિફોલ્ટ છે, બીજા 2નું પ્રોવિઝન છે. બીજી અગર આપણે મોડર્ન એમ્યુનિટીઝની વાત કરીએ તો બધી મોડર્ન એમ્યુનિટીઝ ઇન્કોર્પોરેટ કરી છે, જેમ કે જિમ્નેશિયમ છે, સ્વિમિંગ પુલ છે, મલ્ટીપર્પઝ હોલ વિથ લેન્ડસ્કેપ ગાર્ડન છે, આપણે ટેરેસ ઉપર જિમ્નેશિયમ આપ્યું છે, એની બાજુમાં આપણે એમ્પી થિયેટર આપ્યું છે, ગઝેબો છે, સિનિયર સિટીઝન સિટ આઉટ છે. સો જે બી પ્રેક્ટિકલ યુઝેબલ વસ્તુઓ કે જે પ્રીમિયમનેસને જસ્ટિફાઈ કરીએ છીએ, દરેક વસ્તુ આપણે અહીંયા ઇન્કોર્પોરેટ કરી છે. શહેરવાસીઓને શું કહેશો? શહેરવાસીઓને હું કહેવા માંગીશ કે એક આપણે નવી વસ્તુ લઈને આવ્યા છે ગ્રીન ધ રિગન્ડ કેમ્પસ. બે પ્રોજેક્ટ છે, પ્રીમિયમ પ્રોપર્ટીઝ છે. એટલે અગર તમે અમારું ઓવરઓલ કેમ્પેન બી જોશો તો ઇટ ઇઝ બેઝિકલી ફોર ધી લોર્ડ્સ ઓફ વડોદરા, ઇટ ઇઝ ફોર ધ પીપલ હુ વોન્ટ ટુ હેવ મેગ્નિફિશન્ટ લાઇફસ્ટાઇલ. સો જે લોકોને પ્રીમિયમ પ્રોડક્ટ જોવે છે, સ્પેશિયસ, ગ્રાન્ડનેસ, ન્યૂ અલકાપુરી જેવા પોશ એરિયામાં પ્રોપર્ટી જોઈ રહ્યા છે, એ સૌ લોકોને હું સૌ લોકોને રિગન્ડ કેમ્પસમાં આપણી પ્રોપર્ટી જોવા માટે વિનંતી કરીશ.